પાઠ સાત કલાકારની ભૂલનું સ્વાધ્યાય ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ મિત્રો આપણે ગુજરાતીમાં પાંચ સાત કલાકારની ભૂલનું સ્વાધ્યાય સમજતા હતા બરાબર આપણે સ્વાધ્યાયના એકથી ચાર પ્રશ્નો સમજી લીધા હતા આશા રાખું છું કે તમને એમાં સમજણ પડી જ ગઈ હશે આજે આપણે જે પ્રશ્નો બાકી છે તેનો અભ્યાસ કરીશું તેને સમજીશું તો તમે બધા તૈયાર છો ને ઓકે ચાલો તો આપણે આ પ્રશ્નોને સમજીએ મિત્રો આપણે એકથી ચાર પ્રશ્ન સ્વાધ્યાયના સમજી લીધા હવે આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન પાંચ સમજીશું ઓકે પ્રશ્ન પાંચ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો પહેલાં આપણે સમાનાર્થી શબ્દો જોયા એટલે કે સમાન અર્થવાળા હવે આપણે વિરુદ્ધાર્થી જોઈશું વિરુદ્ધાર્થી એટલે કે એનાથી જે શબ્દ પૂછવામાં આવ્યો છે એનાથી વિરુદ્ધ ઓકે નંબર એક મરેલું મરેલું એટલે જીવતો નંબર બે યુવાન યુવાન એટલે ઘરડો અથવા વૃદ્ધ નંબર ત્રણ અશાંતિ અશાંતિનું વિરોધથી થશે શાંતિ નંબર ચાર મૂર્ખ મૂર્ખનું વિરોધી શું થશે જ્યારે કોઈ વ્યક્તિ ન કરવાનું કાર્ય કરતો હોય છે ને ત્યારે આપણે તેને મૂર્ખ કહીએ છીએ તો મિત્રો મૂર્ખનું વિરુદ્ધાર્થી શું થશે વિચારો નંબર પાંચ ઝડપી નંબર છ આવું તો આના વિરુદ્ધાર્થી ઉત્તર તમારે લખવાના રહેશે પ્રશ્ન છ નમૂના પ્રમાણેના શબ્દો ખાલી જગ્યામાં લખો મિત્રો અહીં ઉદાહરણ આપવામાં આવ્યું છે ઉદાહરણ પ્રમાણે તમારે શબ્દો બનાવવાના રહેશે જેમ કે પગાર તો પગારનું થશે પગારદાર નંબર એક ચોકી શું થશે ચોકીનું બરાબર ચોકીનું થશે ચોકીદાર નંબર બે કામ તો કામદાર વેરી ગુડ નંબર ત્રણ ધાર નંબર ચાર દુકાન વિદ્યાર્થી મિત્રો આ સિવાય પણ તમે તમારી જાતે નવા શબ્દો પણ બનાવી શકો છો હવે આપણે જોઈશું પ્રશ્ન સાત નીચેની શબ્દ રમતમાંથી પાથમાં આવતા પાંચ શબ્દો શોધો અને વાક્યો બનાવો વિદ્યાર્થી મિત્રો અહીં એક બોક્સ આપવામાં આવ્યો છે અને આ બોક્સમાં પાથમાં આવેલા શબ્દો છુપાયેલા છે તો તમારે એ શબ્દને શોધીને એક રાઉન્ડ બનાવવાનું છે જે અહીંયા ઉદાહરણમાં આપવામાં આવ્યું છે શબ્દો શોધ્યા પછી એ શબ્દ પરથી તમારે વાક્ય બનાવવાના રહેશે ઓકે અહીં ઉદાહરણ આપવામાં આવ્યું છે જુઓ બરાબર આ બરાબર શબ્દ પરથી એક વાક્ય બનાવ્યું છે તું કહે એ બરાબર આવા જ બીજા શબ્દો તમારે શોધવાના રહેશે જેમ કે ચોર તો ચોર પરથી તમે કયું વાક્ય બનાવશો કાલે અમારા ગામમાં ચોર આવેલા બરાબર ને એ રીતે તમે પણ વાક્ય બનાવી શકો છો હવે આપણે જોઈશું પ્રશ્ન આઠ તમારા વિચાર લખો મિત્રો અહીં તમે શું વિચારો છો એ લખવાનું રહેશે નંબર એક હું શિલ્પી હોઉં તો જો તમે શિલ્પી હોવ તો તમે શું કરો તમે શું વિચારો એ તમારે અહીંયા લખવાનું રહેશે જેમ કે જો હું શિલ્પી હોઉં તો હું સરસ મજાની મૂર્તિઓ બનાવું લોકો એને જોઈને જ વિચારમાં પડી જાય નવાઈ પામે એવી હું મૂર્તિ બનાવું તમારે વિચાર કરીને જવાબ લખવાનો રહેશે નંબર બે મારે બનવું છે મિત્રો તમારે શું બનવું છે તમે કંઈક તો વિચાર્યું હશે ને કે મારે શું બનવું છે એ વિશે તમારે અહીંયા લખવાનું રહેશે મિત્રો હું જ્યારે નાની હતી ત્યારે મેં વિચારેલું કે હું શિક્ષક બનીશ શિક્ષક બનીને વિદ્યાર્થીઓને ભણાવીશ નવું નવું શીખવીશ તો તમારે શું બનવું છે શિક્ષક ડૉક્ટર પોલીસ એ વિશે તમારે તમારા વિચારો અહીં લખવાના રહેશે ઓકે મિત્રો જરૂરી નથી કે તમે ડૉક્ટર બનો શિક્ષક બનો તમે એક સારા કલાકાર પણ બની શકો છો જેમ કે ચિત્રકાર નૃત્યકાર તમને જેમાં રસ હોય એ તમે બની શકો છો ઓકે પ્રશ્ન નવ તો તમે શું કરો નંબર એક દૂધની જગ્યાએ તમને મોકલવામાં આવે તો યમરાજી દૂતને મોહન પાસે મોકલ્યો ત્યારે શું થયું એ તો તમને સમજાઈ ગયું બરાબર ને પણ જો દૂધની જગ્યાએ તમને મોકલવામાં આવે તો તમે શું કરો વિચારો જો મને મોકલવામાં આવે તો હું પહેલાં બધી મૂર્તિને સ્પર્શ કરીને જોઈ લઉં તમે શું કરો નંબર બે મોહનની જગ્યાએ તમે ઊભા હો તો વિચારો મોહન તો જરાય હલતો ન હતો આંખનો પલકારો પણ મારતો ન હતો પણ તમને ઊભા રાખવામાં આવે તો તમે શું કરો વિચારો વિચારો વિદ્યાર્થી મિત્રો પાંચ સાત કલાકારની ભૂલનું સ્વાધ્યાય આપણે સમજી લીધું આશા રાખું છું કે આ સ્વાધ્યાયના એકથી નવ પ્રશ્નો તમને સમજાઈ જ ગયા હશે બરાબર આ પ્રશ્નોને તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે બરાબર અને તે પણ સરસ સુંદર અક્ષરે ઓકે તો હવે હું રજા લઉં છું આવજો